મિત્રો, આપ જોઈ શકો છો ભરતથી અત્યારે ઓવર કાઢવાનું ચાલુ છે. અમારી ગામડાની ભાષામાં ઓવર કાઢવું એમ કહેવાય. આ લાસ્ટ જનરેશન તમે જોઈ રહ્યા છો જે ભરતથી ખેતી કરતી હોય. મારા મિત્ર કલ્પેશભાઈ અને અમરજીને આપ જોઈ રહ્યા છો, કારણ કે હવે ભરતથી ખેતી કરવી જ બંધ થઈ ગઈ. આ અમારી પેઢીમાં ગણો તો લાસ્ટ હશે. એક સમય એવો હશે કે મ્યુઝિયમમાં જઈને બરત જોવા પડશે, યા તો કોઈ ગૌશાળામાં જઈને બરત જોવા પડશે. બાકી હવે ખેતીમાં તો મિની ટ્રેક્ટર આવવાથી બરત વગરની ખેતી થઈ ગઈ છે. એ પણ આ કળિયુગની કહાણી છે મિત્રો. તો હવે હું નજીકથી આપને બતાવું. વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મિત્રો, હવે હું નજીકથી પણ તમને બતાવું. હળ લાકડું કાઢતું, અમારે ઉત્તર ગુજરાતની ભાષામાં ઓર કાઢવું એમ કહેવાય છે. એક રેલો તો નાનો લાયા છે અને કલ્પેશભાઈને હાંકતા આવડે છે. જુઓ, ચશ્મા, મોહરાના ચશ્મા પહેરીને અત્યારે ઓર લાકડું કાઢી રહ્યા છીએ. તો તમે અત્યારે અમારી સાથે નિહાળી રહ્યા છો અને આ રીતના હળ લાકડું નીકળતું હોય છે મિત્રો. નજીકથી બતાવું તો વચ્ચે જે ઘાસ હોય એ પણ નીકળી જાય અને જમીન પોચી થાય અને ખેડૂતોને જીમમાં જવાની જરૂર ના પડે. આનાથી સરસ મજાની કસરત થઈ જાય. કેટલું વોકિંગ થાય મિત્રો દિવસનું એ પણ આપ જોઈ લો. આ રીતના મારી સાથે નિહાળી રહ્યા છો અત્યારે હિતેશ પટેલ બ્લોગ ઉપર. મિત્રો મિત્રો આ જોઈ શકો છો, હવે છેલ્લી પેઢી છે આ. બાદમાં આ વિડીયોમાં જ જોવા મળશે. ઓલ લાકડું કોઈ કાઢતું નથી. આને રોપડું કહેવાય છે જેને પાસિયો લગાવેલા હોય છે. અમરતજી ઊંચું કરો, બતાવો ભાઈ. હા, આ રીતના પાસિયું લગાવેલું હોય છે અને આગળ હોય એને ધૂસરી કહેવાય. અમારે ઉત્તર ગુજરાતમાં ધૂસનું કહે છે, દુહણું કહે છે. તો જોઈ શકો છો. અને કોકરેજ નસલના બરત છે, એક રેલો નવો લાવેલા છે, એ પણ આપ જોઈ શકો છો મારી સાથે અત્યારે. અને કલ્પેશભાઈને પણ જોઈ શકો છો, કારણ કે હવે મિની ટ્રેક્ટર આવવાથી પૂરા ગામમાં એ એકલા જ એવા છે કે આ રીતના હર ચલાવે છે. બાકી કોઈને આવડતું પણ નથી. તો કલ્પેશભાઈ, નવી પેઢીને શું સંદેશો આપો છો? બરત રાખવા જોઈએ ને? નવી પેઢીને ભાઈ સંદેશ આપીએ, પણ કોઈ નવી પેઢી ખેતી કરવા તૈયાર જ નથી. અત્યારે ખેતી કરવા પણ તૈયાર નથી. બોલો મિત્રો, બધાને ખબર છે કે કોમ્પ્યુટરની અંદર કોઈ તલે નથી થવાના, કે ઘઉં નથી થવાના, કે દૂધ પણ નથી થવાનું. તો પણ ભાઈ ખેતી કરવા કોઈ માંગતું જ નથી ને. 5-10 વર્ષ પછી તો ભાઈ કોઈ નવી પેઢી ખેતી જ નહીં કરે. હા, આટલી સારી આવક છે તો પણ તમે નોકરીમાં જાવ તો કેટલો ભાઈ? 30,000 જ પગાર આપે ને કલ્પેશભાઈ? સારો પગાર આપે તો મહિનાનો 1,00,000 રૂપિયા પગાર પાડીએ છીએ. હા, 1,00,000 રૂપિયા 90 દિવસમાં કામ કરીને, અને આ તલના અલગ. હા, તો 2,00,000 રૂપિયાનો પગાર જો 12 વીઘા વાળો પાડી શકતો હોય તો મોટા ખેડૂતની વાત ના થાય. તો બાળકોને પણ આ સંદેશો પહોંચાડવા માંગુ છું. અને આ વિડીયોમાં એટલે લાસ્ટ જનરેશન કહું છું મિત્રો, કે હવે બરદ જ ખોવાઈ ગયા મિત્રો. બરદથી બરદ જોવા હોય તો ગૌશાળામાં જવું પડશે, કે બરદ શું કહેવાય એ બાળકોને ખબર જ નથી. નવી પેઢીમાં શહેરમાં રહેતા લોકોને તો ક્યાંથી ખબર હોય, ગામમાં જ ખબર નથી. તો મિત્રો આપ જોઈ શકો છો કલ્પેશભાઈને ને બધાને. તો વિડીયો સારો લાગે તો બીજાને આગળ મોકલો, અને વિદેશમાં રહેતા મારા મિત્રોને પણ મજા આવશે, કારણ કે ત્યાં તો બરત છે જ નહીં મિત્રો, કારણ કે આધુનિક ખેતી છે ત્યાં તો, એટલા માટે. અને હવે બરત લઈને કલ્પેશભાઈ આવે છે. એની લેંગ્વેજ પણ અલગ હોય છે બોલવાની, આ રીતના અલગ લેંગ્વેજમાં બોલવાનું હોય છે મિત્રો. એ પણ આપ જુઓ, એ રીતના બરત ચાલતા હોય છે. એક નવો રેલો છે, વ્હાઈટ કલરનો છે. આ બાજુનો બરત છે ને અમે લીલો બરત કહેતા હોઈએ છીએ. એટલે આ વચ્ચેનું ઘાસ ખેડે જાય મિત્રો, એટલે એટલી મજૂરી ઓછી પડે મિત્રો કાઢવામાં. અને આ તલનું વાવેતર છે. કોઈ પણ જાતનું ખાતર વાપર્યા વગરના તલ પણ આપ જોઈ શકો છો. ઓર્ગેનિક ખેતીવાળા આની અંદર કોઈ પણ જાતનું ખાતર વાપરેલું નથી. ટ્રેક્ટરથી જ્યારે પહેર્યા હતા ને કલ્પેશભાઈ, રેતી મિક્સ કરીને વાવેતર કરેલું, DAP નાખેલ નથી આની અંદર. તો પણ એનો ગ્રોથ તમે જોઈ શકો છો, આ ચાસ પણ જોઈ શકો છો. તો મિત્રો આ રીતના તમે પણ તલનું વાવેતર કરી શકો છો, અને શક્ય હોય તો
મારે પણ બરદ લાવવાના છે, બરદ રાખી શકું છું આ રીતના મિત્રો, અને બરદ રાખશો તો પોતાની જમીનમાં એટલું છાણિયું ખાતર પણ થશે મિત્રો, અને ગૌ માતાની સેવા પણ થશે. તો મિત્રો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આપ ઓર ચલાવતા કલ્પેશભાઈને પણ જોઈ શકો છો. અમારી આ જનરેશનમાં તો એમને જ આવડે છે બરદ ચલાવતા, બાકી બધા ટ્રેક્ટર જ ચલાવતા હોય છે મિત્રો. તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું.